આમોદ તાલુકામાં નહેરમાં પાણી ના છોડાતા ખેડૂત હિતરક્ષક દળની આગેવાની હેઠળ આમોદ તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મામલતદારે આવેદનપત્ર ધ્યાને લઈને આમોદ નર્મદા નહેર નિગમના અધિકારી તેમજ ખેડૂતોને લઈને એક મીટિંગ કરી હતી. તાત્કાલિક ધોરણે ખેડૂતોને પાણીની વ્યવસ્થા કરી આપવી તેમજ નહેરોનું જ્યાં જ્યાં ભંગાણ હોય ત્યાં સમારકામ કરવાની સૂચના આપી હતી. પરંતુ જાડી ચામડીના નહેર નિગમના અધિકારીઓએ સમારકામ હાથ ધર્યા વિના પાણી છોડાતા ખેડૂતોને પાણી તો ન મળ્યું પરંતુ હજારો લીટર પાણીનો વેડફાટ જરૂર થયો હતો, જેનાથી જગતનો તાત વધુ દુઃખી બન્યો હતો. નહેર વિભાગના અધિકારીઓની પોતાની ફરજ પ્રત્યેની બેદરકારીના કારણે અને નહેર બાંધકામમાં થયેલા બેફામ ભ્રષ્ટાચારને કારણે વારંવાર નહેરો તૂટી જાય છે ત્યારે ખેડૂતોને હવે નવી નહેરમાં પાણી છોડવા છતાં પોતાના ઊભા પાકને પાણી પીવડાવી શકતા નથી ત્યારે જગતનો તાત ગણાતો ખેડૂત આ દ્રશ્ય જોઈને દુઃખી થાય તે સ્વાભાવિક છે. સરકાર દ્વારા એક તરફ વિવિધ પાકોના ટેકાના ભાવો ખેડૂતના હિત માટે નક્કી કરવામાં આવે છે, પરંતુ પાણીથી વંચિત ખેડૂતોના ખેતરમાં કોઈ પાકની ઉપજ પૂરતા પ્રમાણમાં થાય જ નહીં તો ખેડૂતોને ટેકાના ભાવ કેવી રીતે મળે? ચોમાસામાં પડેલા અપૂરતા વરસાદના અભાવથી ખેડૂતોને નહેરના પાણી પર ભરોસે રહેવું પડે છે, પરંતુ નહેરમાં સત્વરે પાણી નહીં મળે તો ખેડૂતોની આ સિઝન પણ નિષ્ફળ જશે. ખેડૂત દેવાદાર થશે તેવા એધાણ આમોદ પંથકમાં ચર્ચામાં થઈ રહ્યા છે. રોજ સાંજે 7ના સુમારે આપ સમક્ષ આપની હાજરીમાં આ જે માઇનોર નહેર તૂટેલી છે, જે રોડથી આમોદ ભીમપુરા કાળીભોઈ વગો અને ગજાપરા વગામાં જાય છે, તેનું બેટન જગાએ ભંગન થયેલું છે. વારંવાર અધિકારીઓને બતાવેલું છે, મને રૂબરૂ જેસીબી લઈને મોકલેલો છે, રિપેરિંગ થતું નથી ને આ બાબતે મેં તારીખ 21/11 માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ લેટર પહોંચાડેલો છે, તે છતાં 8 દિન સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ ને આ ભંગન પડેલું છે. આ આજુબાજુ પાણી વેસ્ટ જ જાય છે ને ખેડૂતો અહીંયા તરસે મરે છે. આજથી 5 દિવસ પર આ પાણી માટે પુરસામે ડોંગો ઉછરી હતી,